માનવ આદેશ છે એટલે છેલ્લે મોગલમાની એક રચનાની બે ત્રણ કડી હું આપને યાદી કરાવું. મારો ડાયરો પણ છે, ત્યારે સમાજ આપ બધા છો એટલે મને એમ થાય. ઘણી વાર એક વાત બોલો છું, મોગલના છોરું હોય કોઈ પણ પળ ઉપર અને એને તકલીફ પડે જગતના ચોકમાં અને માને યાદ કરે, પાપીને પાણી આવી જાય, આહુડું આવી જાય, અને એ આહુડું હેઠું પડવા જાય કે મોગલ આવે એની પહેલાં પડી જાઓ, તો અમારી મોગલ એમ કહે કે પાપણે આવેલા આહુડા હેઠું પડે એની પહેલાં ન ફૂગી જાઉં તો મોગલ ન કહેવા ભલા માણસ, હું શક્તિ ન કહેવા ભલા માણસ. ઈ માં એટલે એની એક રચના બે ત્રણ કડી છેલ્લે હું કહું આપને કે મોગલ નો હોય મેળો, એ મેળો મોગલ નો હોય મેળો, એ માય તરુ વેડો હૈડે ન પાર હેડો નેહડા નો સૂત મેળો,
આ ફરમાઈ શું લઈ લેશે? આમાં શું થાય, ઘણી વખત લોક હું આમ તો વાતું નો કલાકાર, એમાં ગાતો હોઉં બધાય, પણ અમુક અમુક ગીતો એવા હોય છે કે જે બધાય ઓલા કાયદેસર ગાયક કલાકાર હોય ગાય કે, એટલે હું જાહેરમાં બધું સ્વીકારવાળો માણસ. આ ધન ધન છે કચ્છની ધરતી, એ તમે કીધું હતું ને, એ હું ગાય ને એ મને આવડતું નથી ને, મને થોડું આતીકુટીમાં મને ભેળું ન થાય, એટલે હું જે હોય બધું સાચું કહેવાવાળો, પણ ઓલો ચેતકવાળો હું લઈ લઈશ, એટલે એવી વાત કરું ભાઈ, એ ફરમાશ તો મને આવડે છે પણ અટાણે વખત નથી, વખત કાંઈ નહીં આવડતું જ નથી, સીધી જ વાત. ભગવતી નો જયારે મોગલ નો મેળો હોય, આવડ ને રેગિસ્તાન ની રેતી માં ખબર પડી ને ઉભી થઈ રહેતી જાટકી નો ભાઈ કે ભગુડા જવું છે મોગલ ના પાટોત્સવ માં, અને આમ શેડો આમ કરીને આમ કર્યો ભેળિયાનો, ત્યાં તો પાકિસ્તાનના બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે બેઠેલી હિંગળાજને ખબર પડી કે આવડ જાતી હોય તો મારે મોગલના મેળામાં જવું પડે. એ હિંગળાજ આવી અને બધી આવતી હતી ગાંધીગીરના પાટરામાના નેહમાં, પીછળને ખબર પડી લાકડી વાળીને એ આવી, પણ કેવી રીતે પીછળનો પડકારો કારો પડકારો દેવનાય ખુલ્યા દ્વારો લઈ તો ને માન ડારો આજ ખેર નહી અમારો મોગલ નો હોય મેળો એ માય તર વેડો હૈડે પાર હેડો નેહડા નો સૂત નેડો થઈ. આપ આ માનો ભાવ આવો સાંભળો છો, આ ભરોસાની ત્રાવડ છે, આ દેશ ભરોસાનો દેશ છે, વિશ્વાસનો દેશ છે, એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે, એ મારા દેશની વાત નથી, આ ભરોસાનો દેશ છે. મનોરંજન માટે ગાય સારી વાત, કોઈ ગીત ઓલું નથી, ખરાબ નથી, બિલકુલ આનંદ કરી લ્યો, ઘડી ગાઓ મોજ કરો, પણ ભરોસાનો આ દેશ છે, અને ભરોસો જો ન હોય તો એક રાજપૂતાણી 6 મહિનાના બાળકને હાથમાં લઈ અને ચિતામાં પડવા જાય, એની પહેલા જો ભરોસો ન હોય આ દેશમાં તો એક વડારણને પોતાનો દીકરો દઈ અને એમ દાસી ન કે
દાસી નહીં રાજપૂતાણી ન કે જો ભરોહનો હતો કે વડારાયણ આ મારા દીકરાને આ જૂનાગઢના દીવાને નાખેરની ધરતીમાં આડીદર બોડીદર ફુગાડી દે પછી કાળની તાકાત નથી કે મારા નવઘણનું રૂવાડું ખાંડું થાય. ભલા માણસ કાળની તેવડ નથી, આ જેવી તેવી ઘટનાઓ નથી સાહેબ, રૂવાડું ખાંડું ન થાય એટલે મને એક મામા યાદ કરેવું છે. એટલે એકાદ કડીમાં જાડો જાડો પોતાની બે રાણીઓ બે કુંવરડાને લઈને ઘોડે સવાર થઈ અને જયારે નીકળ્યો બે ઘોડા લઈને ત્યારે એક પછી એક ઝાડવા જોતો જતો તો ક્યાંય મને આહેરો મળી જાય. અને એ વખતે મોરબીના ઠાકોરને નાનું એવું દૈસરા કરીને ગામ અને દૈસરાની ડેલીની માથે જયારે નજર ગઈ જઈને ઉભો રહ્યો કે મારા મારે તો ખપી જાય, હું રાજપૂત છું પણ મારી આ બે કુંવરડા અને મેં બે રાણીઓની ઇજ્જત બચી જાય એવો આહેરો લેવા માટે આવ્યો છું. અને તેથી ભોજા મકવાણા નામના આયરે કીધું હતું મારા ફળિયાની માલિકો તારો પરિવાર છે, જા જાડે જા, હવે તારા પરિવારનો વાળ વાંકો થવા દઉં તો હું આયર ન કહેવા ભલા માણસનું ભોજા મકવાણે એને હાચવા. એટલે આ કડીમાં મેં લખ્યું છે મકવાણો ભોજો ભોજો
માતાજી આવતી હતી ભગુડા, પણ બધાથી ઝીણકી માતાજી રથડો દોડીને જઈ હાલતી થઈ તો એ મોગલ અને હામી મળી. એ માતાજી કઈ આવતી હતી? હોનલ માના માના ભવના દુઃખ ભાંગે જાંજર જણાણ વાગે જૂના થડે થી